आरती करवाने रीत जणावशो। आरती मां केटला आटा फेरवाना होय, भगवान ने आरती केवी रीते उतारवी, आरती करवानी रीत अथवा तो आरती मां केटला आटा फेरवा, एना माटे आपणा शास्त्रोनी अंदर विधान आपेलू छे। सामान्य रीते जे विष्णु भगवान एटले के आपणे परमात्माना जे अवतारो छे ए विष्णु अवतार तरीके, विष्णु अवतार तरीके बधा मत्स्य कच्छ वराह आदि बधा विष्णुना अवतार एटले भगवान नारायणना अवतार तरीके आपणे गणीए छीए अने एना अवतार तरीके आपणा शास्त्रોએ પ્રતિપાદિત કરેલા છે। એટલે બહુધા આરતીનો ક્રમ એ જળવાતો હોય છે, જો કે આ ક્રમ શાસ્ત્રોએ બતાવેલો છે, પછી એની અંદર થોડો ઘણો, કારણ કે આ તો શ્રદ્ધાનો વિષય છે એટલે ભગવાનની પૂજા કરતી વખતે થોડું વધારે થોડું ઓછું થતું હોય તો એની અંદર કોઈ એવો દોષ નથી બતાવ્યો, પણ ઈષ્ટ શું છે, કેવું કર્યું હોય તો વધારે સારું ગણાય એ અનુસંધાનની અંદર આ પ્રશ્નના ઉત્તર જોઈએ। એટલે એની અંદર પહેલા તો એક નક્કી કરીએ કે ભગવાનની આરતી કરતી વખતે સુંદર જે પાત્ર હોય, પંચધાતુનું હોય, ચાંદીનું હોય, તો એની અંદર આપણે તાંબાનું હોય તો એને ઈષ્ટ માનેલું છે, ચાંદી સોનાનું એવા પાત્રની અંદર, અને એકી સંખ્યાની અંદર દિવેટ એટલે કે 3, 5, 7, 11 એવી એકી સંખ્યાની અંદર દિવેટ પધરાવી જોઈએ। કારણ કે કેવી રીતે કરવી એ એને પ્રશ્નના અનુસંધાને, એટલે સામાન્ય બધાને ખ્યાલ હોય પણ છતાં એક વખત આપણે આની સાથે જો વણી લઈએ તો એકી સંખ્યામાં આરતી કરવાની છે। આરતી કરવાનો ઉદ્દેશ શાસ્ત્રો એવો બતાવ્યો છે કે ભગવાનના સ્વરૂપના, મહારાજના સ્વરૂપને નિહારવાનું છે આરતીના પ્રકાશની અંદર। આરતી કરવાની અંદર ભગવાનને આ રતિ, એવો એનો અર્થ થાય છે। રતિ એટલે ભગવાન સાથે સ્નેહ, એટલે પ્રેમથી પરમાત્માના અંગો ઉપાંગોના દર્શન કરવા, મહારાજની મૂર્તિના દર્શન કરવાનો ભાવ સાથે આરતી કરવાનું વિધાન આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે। હવે એની અંદર જે આરતી ફેરવવાની એ આપણે જાણતા હોઈએ કે ઘડિયાળના ક્રમની અંદર, એટલે આમ ડાબી બાજુ થઈને જમણી બાજુ હેઠે ઉતરે એ રીતે આરતી ફેરવવાનો ક્રમ છે, એટલે એ પણ આપણને બધાને ખ્યાલ હોય। એકી સંખ્યામાં ધાતુના પાંચ પાત્ર હોય કે ઘણી વખત માટીના પણ વાસણની અંદર આપણે આરતી પધરાવતા હોઈએ, પણ એકી સંખ્યામાં દિવેટ રાખી અને ભગવાનના શરીરના, મહારાજના અંગો ઉપાંગોના દર્શન થાય એવી રીતે એને ઘડિયાળની આ કાંટાની જેમ એટલે ક્રમની અંદર એને ફેરવવાની આરતી કરવાનો નિયમ છે। એટલે ઊંધી આરતી ન થાય, આમ સીધી આરતી ડાબેથી જમણે જતી હોય, જેમ ઘડિયાળનો કાંટો પડતો હોય એ એ રીતે એના ક્રમમાં ફેરવવાનું છે। હવે એની અંદર જે વિધાન શાસ્ત્ર આપેલું છે, જે સંપૂર્ણ લગભગ બધાને માટે, વૈષ્ણવ સંપ્રદાયો માટે આ એક જનરલ છે, પછી એની અંદર જે તફાવત છે હું તમને થોડો સમજાવીશ કે સામાન્ય રીતે પદ્મપુરાણની અંદર લખ્યું છે, આદો ચતુ પાદ તલે ચ વિષ્ણુ દો નાભી દેશે મુખંબ મુખીંબ એક સર્વેશુ ચ અંગેશુ ચ સપ્ત વારાન આરાર્તિકમ ભક્ત જનસુ કુર્યાત। પદ્મપુરાણની અંદર લખ્યું છે કે આદો ચતુષ્પાદ તલે, શરૂઆતની અંદર ભગવાનના ચરણની અંદર ચાર આંટા ભગવાનના ચરણના દર્શન કરતી વખતે ચતુષ્પાદ તલે ભગવાનના ચરણના દર્શન કરતા ચાર આંટા કરવાના, ચ વિષ્ણુ દૌર નાભી દેશે બે આંટા ભગવાનના નાભી પ્રદેશની અંદર, એટલે નીચે ચરણની અંદર ચાર આંટા, નાભી પ્રદેશની અંદર બે આંટા, અને મુખી મુખીંબ એક ભગવાનના મુખારવિંદના દર્શન થાય એવો એક આંટો, એ રીતે નીચે ચાર વચ્ચે બે અને ઉપર એક, એટલે 4 ને 2 6 ને 1 7 સાત આંટા એ ભગવાનના અલગ અલગ અંગોના દર્શન થાય એ રીતે ફેરવવા। ચરણના તમે ફેરવો એટલે ચરણ કમળ અને ભગવાનના ચરણારવિંદના દર્શન થાય, નાભી પ્રદેશની અંદર કરો એટલે હસ્ત કમળ અને ભગવાનના નાભી પ્રદેશના દર્શન થાય, અને મુખારવિંદ એટલે ભગવાનના નખ શિખાથી લઈ અને મુખારવિંદ ગળા સુધીના ભગવાનના મુખારવિંદના દર્શન આપણે ભાગ અંગોના દર્શન કરીએ, અને પછી સર્વેશુ ચ અંગેશુ ભગવાનના આખા સ્વરૂપની અંદર સપ્ત વારાન આરાર્તિકમ સાત વખત આંટા કરવા જોઈએ, એ રીતે આ જનરલ પ્રિન્સિપલ, એટલે સાત આંટાને વિભાજિત કર્યા, ચરણમાં ચાર, નાભી પ્રદેશમાં બે, મુખારવિંદની અંદર એક, અને સાત આંટા ભગવાનના સંપૂર્ણ સ્વરૂપના દર્શન થાય એ રીતે કરવા, આ જનરલ નિયમ છે। એટલે 14 આંટા જેવું થાય સપ્ત, અને ઘણી વખત શાસ્ત્રોની અંદર આરતીને સપ્તપદી પણ કીધેલી છે, એટલે 7 આંટાના કારણે 7 વિભાજિત અને 7 સંપૂર્ણ એ રીતે એના આંટા, એ રીતે વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે, પણ ઘણા શાસ્ત્રોની અંદર એનો વિસ્તાર પણ કરેલો છે। એટલે એ અમુક શાસ્ત્રોની અંદર એવું છે કે જે દેવની અમુક સંખ્યા નિર્ધારિત છે, અમુક નામથી નિર્ધારિત છે, અમુક તિથિથી નિર્ધારિત છે, પણ એ દેવની માટે એ એટલા આંટા શાસ્ત્રની અંદર બતાવ્યા છે, એટલા આવર્તન ફેરવા, એટલા આંટા આરતીની અંદર આવર્તન ફેરવા, જેમ ગણેશજીને માટે 4 વિધાન છે, વિષ્ણુજી માટે 12 આંટાનું વિધાન છે,
સૂર્યને માટે સાત ઘોડાના સૂર્યનો રથ છે એટલે એમના માટે સાત આંકડો નિર્ધારિત કર્યો છે શાસ્ત્રની અંદર, એટલે એમને સાત આંટા હશે. રુદ્ર હોય તો એને 14 અથવા 11 આંટાને માટે વિધાન શાસ્ત્રમાં બતાવ્યું છે. માતાજીનું હોય તો 9 આંટા બતાવ્યા છે. અને એ રીતે અલગ અલગ ભગવાનના અંગોના દર્શન થાય એવા અલગ અલગ વિધાનો પણ આપણા શાસ્ત્રોની અંદર આપેલા છે. પણ મેં કીધું એમ જનરલ આંટાની અંદર આપણે જો જોઈએ તો સપ્ત આંટા આખા અને સાત આંટા ચાર પગ, બે નાભી અને એક મુકમળ, આ જનરલ વિધાન આપણે પદ્મપુરાણ આદિ પુરાણોની અંદર આપેલું છે. પણ મેં કીધું એમ કે ભગવાનના નામથી પણ એના સાથે છે. તો આપણે ભગવાન સ્વામિનારાયણનું નામ આપણે જોઈએ તો ષડાક્ષર મંત્ર છે. એટલે તમે જુઓ તો આપણા સંપ્રદાયની પ્રથા પ્રમાણે મહારાજે હરિલીલામૃતની અંદર કળશ 6 અને વિશ્રામ 4 ની અંદર ભગવાને આરતીનું બહુ સુંદર નિરૂપણ કરેલું છે. એમાં લખ્યું છે, પ્રીતે પાંચે ટાણે છબી નિરખતા આરતી કરે. હરિલામૃત ની અંદર આ વાતનો સમાવેશ વ્યાલાલજી મહારાજે લખ્યો છે કે પ્રીતે પાંચે ટાણે છબી નિરખતે આરતી કરે, ત્રી આંટા અંદરી એટલે ચરણ, ત્રી આંટા અંદરી જુગલ ગણી, બંને પગને ગણી અને ત્રણ આંટા, અને જુગલ ગણી નાભી, બે આંટા નાભી પણે અને મન ધરે, પછી આંટે એકે વદન, મદન એટલે મુખારવિંદ, આંટે એકે વદન હરિનું કરે નિરખતા, બીજા સાત આંટે નખ શિખ નિહારતા હરખતા. વ્યારેલાજી મહારાજે હરિલામૃત ની અંદર આ લખ્યું કે એટલે મેં કીધું ને કે અહીંયા જો અહીંયા તમે જુઓ તો છ ત્રણ આંટા ચરણના, બે આંટા જુગલ નાભીના, બે આંટા જુગલ એટલે બે આંટા નાભી કમ પ્રદેશને વિશે, અને એક આંટો વદન નિરખતા, વદન હરિનું નિરખતા, ભગવાનનું મુખારવિંદ નિરખતા, એટલે એક મુખારવિંદ આગળ આંટો, એટલે ત્રણ ને બે પાંચ ને છ આંટા, એટલે ષડાક્ષર ભગવાનનું આપણો મંત્ર છે એટલે એના કરે છ આંકડો અહીંયા આગળ કર્યો છે. પણ એવું નથી કે સાત આંટા ન થાય કે બીજા આંટા ન થાય. એટલે આ રીતે જે આરતીના કેટલા આંટા ફરે કેવી રીતે મેં કીધું એ પ્રમાણે એકાએક એકી સંખ્યામાં દિવેટ હોય, જે શરીરના અંગો છે એના ઉપાંગોના દર્શન થાય. અહીંયા લખ્યું કે હરિનું કેરું નિરખતા, વદન હરિ કેરું નિરખતા, ભગવાનના દર્શન થાય એના માટે આરતી કરવાની છે. એટલે એ રીતે ભગવાનનું મૂર્તિના અંગોનું ધ્યાન કરવાનું છે આરતીની. એટલે એની અંદર ઘણી વખત થાય, અમે પણ કદાચ કોઈ વખત કરતા હોઈએ તો આંટા જયારે ફેરો ભગવાનને આવર્તન કરતા હોઈએ આરતીનું, તો આપણે જોડે ગણતા નથી કારણ કે આપણું ધ્યાન એમાં છે. એટલે બની શકે કોઈ વખત એકાદ આંટો વધી જતો હશે કે એકાદ આંટો ઓછો થતો હશે, પણ તમે જો પૂર્ણાવતી કરતી વખતે અમે સાત આંટા ભગવાનના અલગ અલગ અંગોના અમે ઉતારતા હોઈએ છીએ. એટલે કોઈએ જો ધ્યાન દીધું હોય તો ઘણા પૂછતા હોય કે પછી છેલ્લે આમામામ શું કરો છો. એ ભગવાનને જે આજ્ઞા કરી છે કે ભગવાનના એક એક અંગોના એક એક આંટા જે લખ્યા છે એ આંટાને અમે કરીને કદાચ ચાલુની અંદર કોઈ વખત ક્રમમાં આરતી ધીમી લયમાં ગવાતી હોય, ઝડપી ગવાતી હોય, તો બની શકે કે આરતી ની અંદર કોઈ આંટો રહી ગયો કે ન, એટલે કોઈ દોષ ન રહી જાય. એટલે એ પ્રમાણે આજ્ઞા પ્રમાણે છેલ્લે અમે આરતી પૂર્ણ કરતા એ સાત આંટા મહારાષ્ટ્રી કે અમે કરતા હોઈએ છીએ. પણ કહેવાનો ભાવ અર્થ કે આરતી ની અંદર આ રીતે આંટા કેટલા ઉતારવા એને ઈષ્ટ બતાવ્યા છે, એકાદ વધે ઘટે એનાથી કોઈ દોષ નથી બતાવ્યો શાસ્ત્રમાં. પણ આ સામાન્ય સંજોગોની અંદર મેં કીધું એમ પદ્મ પુરાણ આદિ ગ્રંથોની અંદર ચાર ચરણમાં, બે નાભી પ્રદેશમાં, એક મુખારવિંદ અને સાત આંટા આખા શરીરના એટલે કે નખશિખ પર્યંત ઉતારવાનો વિધાન આપણા શાસ્ત્ર પુરાણમાં બતાવ્યું છે. ઘણી જગ્યાએ જેટલા જે દેવને જે આંકડો ઈષ્ટ હોય એટલે એમના માટે જે શુભ હોય એ આંકડા પ્રમાણે પણ વિધાન છે. જે પ્રમાણે મેં કીધું સૂર્યના સાત હોય, દુર્ગાજીના માતાજીના 9 આંટા છે, રુદ્રના 11 અથવા 14 આંટા છે, એમ ભગવાનને આપણે ષડાક્ષરીના કારણે કદાચ હોઈ શકે, કારણ કે હવે એનું સંશોધન મેં નથી કર્યું વ્યાલાજી મહારાજ આવું કેમ લખ્યું, પણ લખ્યું છે એ હકીકત છે કે પ્રીતે પાંચે ટાણે છબી નિરખતા આરતી કરે, ત્રી આંટા અંદરી જુગલ ગણી નાભી મન ધરે, પછી એક આંટે વદન હરિનું હરિકેરું નિરખતા, બીજે સાત આંટે નખશિક નિહારે હરખતા. એટલે નખશિક પર્યંત સાત, એટલે એ પ્રમાણે સાત આંટા આખા. એટલે આમાં બીજા તો આપણા સમન્વય છે, ખાલી એક ચરણના ત્રણ આંટા ને ચાર આંટા એની અંદર થોડો ભિન્નતા દેખાય છે. પણ એનો ભાવ આપણે પકડીએ આંટાને ગણ્યા કરતા, આંટા તો મેં કીધું એમ હેતુ એ છે કે ભગવાનના ચરણના, તમે ચરણમાં તમારું મન કેન્દ્રિત કરો, ભગવાનના ચરણે થવાનું છે, શરણે જવાનું છે, તો ચરણની અંદર આપણું ધ્યાન રહે એટલે ચાર આંટા અથવા ત્રણ આંટા આપણે કરીને ભગવાનના ચરણની અંદર મનને વૃત્તિ પૂરવીએ, નાભી પ્રદેશના દર્શન કરીએ અને મુખારવિંદની અંદર ભગવાનના એક આંટેથી અને સાત આંટા નક્ષિક પર્યંત ભગવાનના સ્વરૂપને નીકાળતા એ રીતે આપણે આરતી કરવાનું વિધાન આપણા સંપ્રદાયમાં અને આપણી સંસ્કૃતિની અંદર આપણા શાસ્ત્રોની અંદર વિધાન કરેલું છે. સત્સંગના નવા વિડિયો નિહાળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડિયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.